અપરાધીઓને ફાંસી આપો, કોન્ટ્રાક્ટને રદ કરો. કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બે આદિવાસી યુવાનોને દોરડે બાંધી લોખંડની પાઇપો વડે ઢોરમાર માર્યો હતો. બંનેના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમમાં માર મરાયેલા આદિવાસી યુવાનો પૈકી બીજા યુવાનનું પણ મોત થયું છે. બે યુવાનોને ગંભીર માર મારતા એક જયેશ સનાભાઈ તડવીનું ગઈકાલે મોત નીપજ્યું હતું, જ્યારે આજે ગંભીર ઘાયલ બીજા યુવાન સંજય ગજેન્દ્રભાઈ તડવીનું પણ મોત નીપજ્યું છે. આદિવાસી યુવાનોના મોત બાદ આદિવાસી સમાજમાં રોષ વ્યાપી નીકળ્યો છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા હતા. આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે, હત્યાની કલમો ઉમેરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બરણજરના પરિવારે આરોપીઓને ફાંસી થાય તેવી માંગ કરી છે. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી નવયુવાનોને ત્યાંના વોચમેન અને કોન્ટ્રાક્ટરોએ જે રીતના અમાનવીય રીતે ઢોરમાર મારીને એક યુવાનને જે જયેશ સનાભાઈ તડવી એનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજો દીકરો સંજય ગજેન્દ્રભાઈ તડવી જેને બંને હાથમાં અને કમરમાં અને પીઠ પાછળ ખૂબ જ માર મારવામાં આવતા એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ દીકરા સંજયનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આવા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરનારા લોકોને અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાડ કરીને, બદનામ કરીને, ખોટા ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. પરિવાર તરીકે તો મારે એટલું કહેવું છે કે ખરેખર અમે ત્યાં જે આ ઘટના બની છે ત્યાં અમારે 1.5 કિલોમીટર જેટલું અમારું ગામ છે. આવરને જવાની રસ્તામાં છે કાલુકીના છોકરા જોડે બન્યું, કાલુકી બીજા છોકરી જોડે પણ બને. હવે ખરેખર અમારું તો એવું કહેવું છે કે જે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ન જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ન જોઈએ. કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આજે અમારી જોડે થયું છે, કાલે ઉઠી બીજા જોડે પણ થયું. અમારી તો એટલી જ સજા છે કે અમારા જે આ બે દીકરાઓ અમે ગુમાવ્યા છે અને તો આજે એમને મારવાવાળાને પણ ફાંસીની સજા હોવી જોઈએ. તમારા મતે શું આ કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ એજન્સીનો? હા, એ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવો જોઈએ.